ગુડ મોર્નિંગ બાળકો આપણે ધોરણ પાંચ વિષય ગણિતમાં પાઠ પાઠ ચાલુ છે આપણે એક કોયડો આપેલો છે એક સમઘન બનાવવા માટે આ આકૃતિ વાળવામાં આવી એટલે કે આ સમઘન બનાવવું છે એટલે કે આવું એક ચોરસ બનાવવું છે પાસો તો એના માટે એણે આ આકૃતિ બનાવી છે પુ્ઠું પુઠા ઉપર આકૃતિ બનાવેલી છે કાપેલું છે અને આને વાળે વાળીને આવું સમઘન બનાવવાનું છે તો નીચેના માથે આપણે ચેક કરવાનું છે નીચેના માટે કયું વાસ્તવિક ચિત્ર તમને યોગ્ય લાગે છે કે આ ચિત્ર તમને આપેલા કયું કયું યોગ્ય છે 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 સાચું ચિત્ર એ આપણે જોવાનું તો જે આ વાળવાનું જે પુ્ઠું આપેલું છે એ તમે વાળો તો તમારે આવો આકાર બનવો જોઈએ તો એ તમને પાંચ આકાર આપેલા છે એમાંથી તમને કેટલા એવા આકાર છે જે આના બરાબર વાળવી તો આવું જ બને બરાબર એકદમ સમઘન એટલે કે એકદમ ચોરસ બનવું જોઈએ તો પહેલાં જે આ એક વાળું છે એને આપણે ઊભું વાળી દઈશું પછી ત્રણ વાળું ઊભું વાળશે ત્યાર પછી આ છ વાળું છે એ ઊભું થશે ત્યાર પછી શું થશે પાંચવાળું છે એ આની ઉપર વહી આવશે કોની ઉપર છ અને એકની ઉપરની સાઈડ આવશે ત્યાર પછી ઉપરની સાઈડ આ પાંચવાળું આવે તો જે ચાર વાળું છે એ ક્યાં જશે એ બાજુમાં આ બાજુ ઊભું રહેશે એટલે કે એવી રીતે તમારે સમઘન બનશે તો બે વાળું ક્યાં રહેશે નીચેની સાઈડ એટલે આમાં જુઓ બે વાળું નીચેની સાઈડ કે ઉપર નીચે હોવું જોઈએ કાં તો ઉપર હોવું જોઈએ આમાં ઉપર છે બરાબર આમાં બધી ક્યાં હશે નીચે આમાં દેખાતા નથી આમાં બાજુમાં છે તો આ ખોટું કરાશે એક પણ આડાઓ થાય એટલે એ ખોટું આમાં પણ બાજુમાં છે આ પણ ખોટું ત્યાર પછી આમાં તમને નીચે દેખાય છે અને આમાં ઉપર આમાં પણ નીચે ત્યાર પછી ત્રણ વાળું ત્રણ વાળું બાજુમાં આવશે જુઓ અહીંયા બાજુમાં છે પછી ભલે કોઈ બી આમાં પણ બાજુમાં આમાં પણ અહીં પાછળની સાઈડ વયું ગયું બરાબર ત્યાર પછી પાંચ છ વાળું તો છ વાળું પણ બાજુ સાઈડ બાજુમાં આવશે આમાં પાછળની સાઈડ છ વયા ગયા આમાં પછી આમાં બાજુમાં જતું રહ્યું આમાં ઉપરની સાઈડ એટલે છ આવી ગયા ત્યાર પછી આ પાંચ છે એ એક પાંચ અહીંયા આવશે ત્યાર પછી પાંચ આમાં પાંચ અહીંયા આવી ગયા આગળ જ આમાં પાંચ તમારે પાછળની સાઈડ જતા રહે ચાર ક્યાં આવશે તો ચાર બાજુમાં તો ચાર આમાં ક્યાં દેખાય છે ઉપર કે બાજુમાં બરાબર આમાં ચાર પાછળની સાઈડની જતા રહ્યા આમાં પાછળની સાઈડ જતા રહ્યા તો આ એ આ ડી અને આ ઈ આ ત્રણ જ એવા છે કે જેનાથી આવા સમઘન બની શકે બરાબર આની મદદથી આવા ત્રણ સમઘન બની શકે આ બની શકે નહીં બરાબર ત્યાર પછી આગળ છે સમઘનનું ચિત્ર બનાવવાની સરળ રીત ચંદા આ સમઘનનું સમઘનનું વાસ્તવિક ચિત્ર ચિત્ર છે છે તે નીચે મુજબ બનાવે એટલે કે ચંદા નામની છોકરી છે એ સમઘનનું અહીંયા એક ચિત્ર બનાવે છે એને કઈક આવી રીતે સમઘનનું એટલે કે એક ચોરસનું ચિત્ર બનાવેલું છે મેં સમઘનની પાછળની તથા આગળની બાજુ દેખાય તે રીતે આ બે ચોરસ લીધા છે એટલે શું કર્યું એને સમઘન બનાવવા એની પાછળની બાજુ દેખાય અને આગળની બાજુ બંને દેખાય એના માટે બે આવી રીતે ચોરસ બનાવ્યા મેં આ બંને ચોરસના ખૂણાઓને જોડી દીધા આથી સમઘનનું વાસ્તવિક ચિત્ર તૈયાર થયું એટલે કે એને જે છેડા હતા આવી રીતે ચોરસ હતો એટલે એને આવી રીતે આ છેડા જોડી દીધા બરાબર આવી રીતે છેડા જોડ્યા એટલે એનું વાસ્તવિક ચિત્ર આવું બની ગયું ત્યાર પછી આ જ રીતે બાજુમાં દર્શાવેલું ખોખાનું વાસ્તવિક ચિત્ર બનાવો હવે આ ખોખાનું વાસ્તવિક ચિત્ર તમારે બનાવવાનું તો કઈ રીતે બનાવશું આપણે અહીંયા બનાવીએ બરાબર તમારે વ્યવસ્થિત સરખું બનાવવાનું

તો ચિત્ર કઈ રીતે બનશે આ ખૂણા અહીંયા આ આ ખૂણા અહીંયા જે નીચેનો ખૂણો છે એ નીચેના ખૂણા સાથે આ ઉપરનો ખૂણો છે ઉપરના ખૂણા સાથે આવી રીતે આ બોક્સ બની જાય ત્યાર પછી પાછળના પેજ ઉપર દિવાસલીની પેટીની રમત નવીન બાકસ તથા પ્રતિક્ષા ભાસ્કર કે નવીન છે એના ફ્રેન્ડ કે ભાસ્કર તથા પ્રતિક્ષાની દિવાસળીની પેટીઓનો ઉપયોગ કરીને એક પુલ બનાવ્યો જે નીચે આપેલો છે કે નવીન નામનો છોકરો છે એણે પોત ભાસ્કર અને પ્રતિક્ષા લઈ બે દોસ્ત મિત્રની મદદથી એક દિવાસળીની પેટીનો ઉપયોગ કરીને એણે અહીંયા એક પુલ બનાવેલો છે બરાબર આ એણે દિવાસળીની પેટીને ઉપર રાખીને પહેલાં ગોઠવી સરખી પછી ઉપરની સાઈડ ગોઠવી એવી રીતે ગોઠવીને એક પુલ બનાવ્યો છે નવીન અને પ્રતિક્ષાએ પુલના ચિત્રો બનાવ્યા એટલે કે પુલના એણે કઈ રીતે ચિત્ર બનાવ્યા જે જ્યાંથી જોવે એને એ પ્રમાણે અલગ અલગ દેખાય હું જ્યાં ઊભો છું ત્યાંથી મને પુલ કંઈક આવો દેખાય છે એટલે નવીન શું કહે છે હું જ્યાં ઊભો છું નવીન ક્યાં ઊભો છે અહીંયા ઊભો છે બરાબર એ અહીંયાથી ચિત્ર જોવે તો એને કેવો દેખાય છે તો સાઈડની બધી આ સાઈડની પાળીઓ દેખાય અને બાજુની દેખાય ઉપરનો ભાગ દેખાય નહીં તો એને જ્યાંથી દેખાય છે એને એ પ્રમાણે આ ચિત્ર બનાવ્યું તમારા ચિત્રને જો તમારા ચિત્રને જોઈને હું ભૂલની લંબાઈ તથા ઊંચાઈ વિશે અનુમાન કરી શકું છું પરંતુ તે કેટલો પહોળો હશે તે જાણી શકતો નથી તો આ જવો શું કહે છે એ પહેલાં તમને અહીંયા છો પ્રતીક્ષા શું કહે છે મને પુલ કંઈક આવો દેખાય છે મારા ચિત્રની મદદથી પુલની ઊંચાઈ તથા પહોળાઈ વિશે જાણી શકાય છે એટલે કે જો એને પ્રતીક્ષા જ્યાં ઊભી છે ત્યાંથી એને પુલ આવી રીતે દેખાય છે ખાલી નીચેનો પાયો જે ઉભો સ્તંભ છે એ જ દેખાય છે એટલે એને ખાલી એટલું જ જોયું તો એ શું કહે છે જો મારો તો કે આ ચિત્ર છે એના મદદથી પુલની લંબાઈ કે પુલની લંબાઈ કેટલી હશે કેટલો ઊંચો હશે એ ખબર પડે અને આની જે અને પહોળાઈ એટલે કે જે પુલના સ્તંભ છે એની પહોળાઈ વિશે જાણવા મળે કે પુલના સ્તંભ પહોળાઈ છે એ સ્તંભની પહોળાઈ એટલી અને પહોળા એની ઊંચાઈ આટલી જાણવા મળે પછી આ શું કહે છે કે તમારું જે ચિત્ર છે એને જોઈને હું પુલની લંબાઈ તથા ઊંચાઈ વિશે તો અનુમાન કરી શકું છું પરંતુ તે કેટલો પહોળો હશે તે જાણી શકાતો નથી તો આ બે ચિત્રો ઉપરથી આ શું અનુમાન કરે છે લંબાઈ અને પહોળાઈ તો એ શું કહે છે લંબાઈ અને ઊંચાઈ વિશે એ જાણી શકાય લંબાઈ અને કેટલો ઊંચો હશે એની વિશે એ ખબર પડી શકે બરાબર પણ એ પહોળાઈ નક્કી કરી શકતો નથી કેમ કે એને પુલનો જે ઉપરનો ભાગ જે રોડ ઉપર પુલનો ઉપરનો ભાગ એટલે કે જે રોડ હોય છે મેન એના વિશે એના એ ચિત્ર વિશે એ હજી જાણ્યો નથી એટલે કે એના એની પહોળાઈ વિશે જાણી શકતો નથી ત્યાર પછી જો તમે પુલનો ઉપર ઉપરથી જુઓ તો તે કેવો દેખાય છે નીચે આપેલા ચિત્રમાંથી યોગ્ય ચિત્ર પસંદ કરું હવે પુલની તમે ઉપરની સાઈડથી જુઓ તો તમને પુલ કેવો દેખાય છે એનું અનુમાન કરો તો પુલ નું ચિત્ર તમને અહીંયા બાજુમાં આપેલું છે આ પુલનું ચિત્ર છે તમને ઉપરની સાઈડથી તમે તમને જોવા મળે તો શું દેખાય હવે પોળી પટ્ટી પહોળો ભાગ દેખાય એટલે કે એકદમ પહોળો ભાગ છે એ તમને દેખાય એટલે કે આવો તમને પુલ જોવા મળે તસવીર જુઓ અને પુલની વાસ્તવિક ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરો કે આ આ ચિત્ર જોઈને તમારે પુલનો વાસ્તવિક રૂપ બનાવવાનો આપણે પ્રયત્ન કરવો છે જેમ આપણે ચોરસમાં બે ચોરસ બનાવી અને એને ખૂણાઓ જોડીને ચોરસનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું તો એવી રીતે આમાં પણ બનાવી શકાય છે મહાવરુ પુલના ચિત્ર બનાવી બતાવો કે પુલ કેવો દેખાય છે એટલે કે પુલનું ચિત્ર બનાવો અને પછી જુઓ કે પુલ કેવો દેખાય છે ક્યાંથી કેવો દેખાય છે દિવાશ્રીની પેટીઓની મદદથી એક મોડલ બનાવો કે જે કંઈક નીચે મુજબ દેખાતું હોય એટલે કે દિવાશ્રીની પેટીનો ઉપયોગ કરીને આવી રીતે મોડલ બનાવો જે ઉપર ઉપરથી જુઓ તો તમને આવી રીતે દેખાય પછી બા સામેથી જુઓ તો આમ અને બાજુમાંથી જુઓ તો તમને આવું દેખાય બરાબર તમારી નોટબુકનો ઉપયોગ કરીને મોડલનું વાસ્તવિક ચિત્ર પણ બનાવો એટલે કે નોટબુકની અંદર તમે વાસ્તવિક ચિત્ર પણ બનાવી શકો અહીં આપેલા આ રસપ્રદ મોડલ બનાવવા માટે કેટલાક સમઘનની જરૂર પડે છે એટલે કે આજે આ ચિત્ર બનાવ મોડલ છે કે આ ચિત્ર આપેલું છે બનાવવા માટે શું કરવું પડે કેટલાક ચોરસની જરૂર પડે છે નીચે મોડલના કેટલાક ચિત્રો આપેલા છે કે આ મોડલના ચિત્રો અહીંયા ક્યાં આપેલા છે નીચે ચાર આપેલા છે જે ચિત્ર મોડલની ઉપરથી કેવું દેખાય છે યોગ્ય રીતે દર્શાવ દર્શાવતું હોય તે ચિત્ર પર ટી કરો એટલે કે મોડલની મોડલ જે છે એમાં તમને જે ચિત્ર તમને ઉપરની સાઈડથી આ મોડલ જેવું દેખાય છે એવું જ ચિત્ર તમને કોઈ આ ચારમાંથી દેખાતું હોય તો એના ઉપર આપણે ટી કરવાનું તો આવું જ ચિત્ર તમને આ સી નંબરનું ચિત્ર દેખાય તો એના આપણે ટી નામ આપીશું નીચે જો નીચે મોડલ બાજુમાંથી કેવું દેખાય દેખાતું હોય તે યોગ્ય રીતે દર્શાવતું હોય તે ચિત્ર પર એસની નિશાની કરો એટલે કે જે બાજુમાંથી બાજુમાંથી જોતાં તમને આ ચિત્ર કેવું દેખાય છે બરાબર તો એમ એ ચિત્ર બાજુમાંથી જોતાં તમને જેવું ચિત્ર દેખાય એવું અહીંયા ગોતવાનું એના ઉપર શું નિશાની કરવાની એસની તો બાજુમાંથી જોઈએ તો આવી રીતે આપણને ચિત્ર જે દેખાય છે તો આપણે અહીંયા એસની નિશાની કરીશું જે બી નંબરમાં છે એ જ તો આજે આપણે આ નવમો પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને વ્યવસ્થિત બધાએ હજુ ઘરે રિવિઝન કરવું વાંચવું ના સમજ પડે તો પૂછી લેવું અને આજે નવમો પાઠ પૂરો થાય છે અને હવે પછીના વિડીયોમાં આપણે દસમા પાઠની શરૂઆત કરીશું